ઉપરાંત લોકસત્તા શોમાં હું નસરીન આપનું સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, એર ઇન્ડિયા પર એક કમ્પ્લેન નોંધાવવામાં આવી અને તેનો જે કેસ છે તે ઉપર સુધી પહોંચ્યો. અત્યાર સુધી ઘણા બધા ચડાવ ઉતાર આવ્યા. એમાં કોણે નોંધાવ્યો છે કેસ, કેમ નોંધાવ્યો છે કેસ એર ઇન્ડિયા વિરુદ્ધ? એકચ્યુઅલી એક વ્યક્તિ કે જેણે ટિકિટ બુક કરતાના સમયે જ પૂછવામાં આવે છે ઓપ્શનમાં કે મીલ અને મીલ જો બુક કરાવો છો તો વેજ કે નોન વેજ. આ વ્યક્તિએ વેજીટેરિયન ફૂડ, વેજીટેરિયન મીલ બુક કરાવ્યું હતું અને તેની જગ્યાએ તેને ફ્લાઇટમાં મળી ગયું નોન વેજીટેરિયન મીલ. અને બસ આને લઈને જ આની કમ્પ્લેન થઈ ગઈ, એટલે કે એર ઇન્ડિયા વિરુદ્ધ કમ્પ્લેન થઈ ગઈ અને આ મામલો પહોંચ્યો છે ઉપર સુધી. એર ઇન્ડિયાને હવે ઓર્ડર પણ થઈ ગયો છે. શું નામ છે આ વ્યક્તિનું? આ વ્યક્તિનું નામ છે ચંદ્રમોહન, કે જેણે 3 વર્ષ પહેલાં 2016 3 વર્ષ પહેલાં તેણે ટિકિટ બુક કરાવી હતી. ચંદ્રમોહન કહે છે કે તેમણે સ્પષ્ટ લખ્યું હતું કે તેમની પત્ની શાકાહારી છે. નવી દિલ્હીથી શિકાગો જતા સમયે તેમને કોઈ સમસ્યા નહોતી, પરંતુ વળતા સમયે એરલાઇન પતિ પત્ની બંનેને માંસાહારી ભોજન પીરસી રહી હતી. ફૂડ પેકેટ પર એવું કોઈ નિશાન નહોતું કે ઓળખ નહોતું કે જેનાથી શાકાહારી કે માંસાહારી ફૂડને આપણે ઓળખી શકીએ. એરલાઇન્સમાં શું ખોટું છે તે ખબર પડતા ચંદ્રમોહને કેબિન ક્રૂને ફરિયાદ કરી અને તેઓ કહે છે કે તેઓ તરત જ લેખિતમાં ફરિયાદ નોંધાવવા માંગતા હતા, પરંતુ તેમને પ્રશંસાત્મક પુસ્તક આપવામાં આવ્યું ન હતું. આ પછી તેમણે ગ્રાહક મંચમાં આ સમગ્ર એપિસોડ વિશે ફરિયાદ કરી. જોકે ચંદ્રમોહનની ફરિયાદ સાંભળીને ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ફોરમે એર ઇન્ડિયા પર 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો અને સાથે જ કહ્યું કે આ વ્યક્તિગત રીતે ગુનો છે. તમે તેમની ધાર્મિક લાગણી પણ, એટલે કે એર ઇન્ડિયાએ ધાર્મિક લાગણી પણ દુભાવી છે ચંદ્રમોહનની, અને એર ઇન્ડિયાને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. જોકે આખરે હવે જ્યારે ઓર્ડર કરી દેવામાં આવ્યું છે કન્ઝ્યુમર ફોરમ દ્વારા એર ઇન્ડિયાને કે 30 દિવસની અંદર, આ ઓર્ડર મળ્યાને 30 દિવસની અંદર તમારે જે દંડની રકમ છે તે જમા કરાવવી પડશે અને ફરીથી આગળ એવું ના થાય તે પણ બતાવવું પડશે, તેની ખાતરી આપવી પડશે. એકચ્યુઅલી જ્યારે તમે કસ્ટમરને પૂછો છો ત્યારે જો કસ્ટમર કહે છે અને તમે તેમ છતાં આવી ભૂલ કરો છો તો તેનો મતલબ કે તમારી સર્વિસીસમાં ક્યાંક ને ક્યાંક ખામી છે અને આને નહીં ચલાવી લેવાય. તો ભાઈ આ મામલો તો બહુ મોટો થઈ ગયો, અને તમે પણ જો આવા મામલાના શિકાર થયા હો તો કન્ઝ્યુમર એક્ટમાં ફરિયાદ કરી શકો છો. રજા આપશો. નમસ્કાર. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હો તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે દિલોકસત્તા.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.